वास्तु गुरु डॉक्टर संतोष जी के जेमने हिंदू एस्ट्रोलॉजी ऑफ लंडन यूनिवर्सिटी में एस्ट्रोलॉजी वास्तु पूर्ण करी तंत्र वास्तु की रचना करी 2014 मा वास्तु साइंस मा पीएचडी नी पदवी मेड़वी डॉक्टर संतोष जीए 2 वर्ष सुधी गुजरात यूनिवर्सिटी मा वास्तु मा अनेक विद्यार्थियों ने तैयार कर्या अने पोते वास्तु शास्त्र वास्तु विज्ञान मुद्रा तंत्र मैजिक ऑफ क्रिस्टल हीलिंग ऑरा त्राटक अने टेरोपैथी जेवी पुस्तकों पण लखी ने सर्टिफिकेट्स अने सम्मानित एवॉर्ड्स पण मेळव्या पछी सफलतापूर्वक वास्तु करीने श्रेष्ठ सेवा आपी रह्या छे। नमस्कार दर्शक मित्रों, हूँ अशोक मोदी, आपनु स्वागत करूँ छूँ वास्तु एक महाविद्या में। अने हमेशा आपना प्रश्नों समस्याना समाधान माटे वास्तु गुरु संतोष जी आपनु स्वागत छे कार्यक्रममां। वास्तुगुरु जे सवालों आज लीधा है अने खास जे दिशाओना एक ग्रहो छे एना गॉड छे एना इष्टदेव छे एने लईने जे प्रश्नों मळ्या छे त्यारे आज आपणे कार्यक्रममां ए लेवानो प्रयत्न करीशुं के दसे दिशाओना जे देवताओ छे ए कया छे अने ए कई रीते ए जीवनमां सुख समृद्धि लावी शके एनी वात करीए। तो दर्शक मित्रों, दिशाओनी तो आपणे वात करेली छे पहेला पण, परंतु वास्तुमां जे दिशाओ छे ए ज एक विज्ञान छे एम कहीए तो चाले। अने जे पंचतत्वनी आपणे कायम वात करता होय छे तो पंचतत्व अनुसार जे आंतरिक व्यवस्थाओ जे छे एमां ज दिशाओ अने वास्तुना रहस्यो छे अने ए एनाथी ज सिद्ध थता होय छे। तो आप सारी रीते जाणो छो अने आपणे वात बी करी छे। तो दर्शक मित्रो, आजे एक एवा टॉपिकनी वात करीशुं के जे आपने घर होय फेक्टरी होय ऑफिसमां जे दिशाओ छे 10 दिशाओ એ કઈ છે અને એમાં એના જે ઈષ્ટદેવ છે એના ભગવાન જે ગોડ જે કહેતા હોય છે એ કયા છે અને એ કઈ રીતે જીવનમાં ખુશાલી પ્રગતિ લાવી શકે એની વાત કરીએ। વાસ્તુને જ્યારે આપણે વિજ્ઞાન તરીકે જોઈએ છીએ ત્યારે પંચતત્વની વાતની સાથે સાથે દિશાઓના રહસ્યનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। દરેક દિશા જે છે એ કોઈને કોઈ રીતે એસ્ટ્રોલોજીકલ જોવા જોઈએ તો પ્લેનેટ્સ જોડે જોડાયેલી છે અને દરેક પ્લેનેટ જે છે એ કોઈને કોઈ રીતે એક દેવ જોડે પણ જોડાયેલો છે। બિલકુલ। પણ જ્યારે 10 દિશાની વાત છે, 10 દિશા એટલે તો શું, પહેલાં તો એ સમજી આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે આપણે કોઈને પૂછીએ કે ભાઈ વાસ્તુની અંદર દિશા કેટલી, તો એમ કે ભાઈ 4 દિશા છે બરાબર અને 4 ઉપદિશા છે, એટલે 8 દિશાઓની વાતની અહીંયા આપણને ખબર છે કે ભાઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જે આ જે છે એ 4 દિશા છે। બિલકુલ। ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ 4 ખૂણા છે, એમ 8 દિશા। તો હજી 2 બીજી કઈ દિશા બરાબર, તો બીજી જે 2 દિશાની વાત છે એ છે એક ધરતી અને બીજું જે છે આકાશ બરાબર। આમ થઈ અને 10 દિશાઓનું આ એક રહસ્ય જે આપણે રહીએ છીએ, જેમ કે જગ્યા છે, પ્લોટ છે, ઓફિસ છે, બંગલો છે, ફેક્ટરી છે, જ્યાં 4 કોર્નર એક્ટિવેટ થાય ત્યાં આ 10 દિશાઓ એક્ટિવેટ થાય છે। બિલકુલ। અને આ 10 દિશા જે છે એને પ્રોટેક્શન માટે એમના દેવ હોય છે જેને આપણે કહીએ છીએ દિક્પાલ બરાબર। દિક્પાલનો સામાન્ય અર્થ જોઈએ તો રક્ષણ કરનાર, જે દિશાનું જે વ્યક્તિ રક્ષણ કરે એને એ દિશાનો દિક્પાલ કહેવાય છે। એટલા માટે શાસ્ત્રની અંદર એવું કહેલું છે કે દરેક દિશા જે છે એને પ્રોટેક્શન માટે એક દેવનું સ્થાપન કરેલું છે અને આ જે દેવ જે છે એ જ એ દિશાનું આધિપત્ય પણ ધરાવે છે અને એ દેવ એ દિશાને લગતા કોઈ પણ દોષ હોય એમાંથી આપણને મુક્તિ પણ આપે છે। તો સીધી સાદી વાત જ્યારે વાસ્તુની અંદર જોઈએ છીએ ત્યારે ગભરાવાની એવી કોઈ જરૂર નથી કે આ દિશા ખરાબ છે કે આ દિશામાં કોઈ નેગેટિવ કન્સ્ટ્રક્શન થયેલું છે કે આ દિશાના એવા કંઈક દોષ છે જે આપણે નિવારણ અર્થે કોઈ તોડફોડ કરી શકતા નથી, છતાં પણ આપણે આ દિક્પાલના પૂજન માત્રથી આપણે રિઝલ્ટ લઈ શકીએ છીએ। તો દરેક દિશા જે છે એનું આધિપત્ય ધરાવનાર જે દિક્પાલ છે એ દિક્પાલ જ આપણી લાઈફની અંદર આપણે સપોર્ટ કરતા હોય છે। તો હવે આપણે જોઈએ દરેક દિશા જે છે, તો દરેક દિશાના દિક્પાલની વાત કરીએ તો આપણે ઉત્તર દિશાથી વાત કરીએ
તો ઉત્તર દિશા જે છે, જે આપણે વાત કરીએ છીએ દર વખતની જેમ, ઉત્તર દિશા છે ઉત્તરોત્તર પ્રગતિ કરનારની દિશા છે. તો આ દિશા જે છે એના દિક્પાલ તરીકેની જે નિમણૂક કરેલી છે ત્યાં, તો કુબેરની, કુબેર દેવતા બરાબર નિમણૂક કરેલી છે. તો આ દિશામાં કોઈ પણ દોષ હોય તો આપણે દિક્પાલ તરીકે કુબેરને આપણે લઈએ છીએ. તો એમના પૂજન અર્ચન, એમના યંત્રના સ્થાપનથી લઈ અને એના જે નૈવેદ્ય જે છે એનું જો આપણે પ્રોપર એ દિશામાં અર્પણ કરીએ તો આપણને એ દિશાને લગતા દરેક દોષમાંથી મુક્તિ મળે છે. એ જ રીતે ઈશાન ખૂણો જે છે, ઈશ એટલે કે ઈશ્વરનો કોર્નર છે. અહીંયા જે દિક્પાલ છે એ ઈશી કરીને એક દેવ છે બરાબર, અને એક્ચ્યુઅલ કહેવામાં આવેલું છે કે જે મહાદેવ છે એ આ દિશાને પ્રોટેક્શન આપે છે. બિલકુલ. તો આ દિક્પાલ તરીકે આપણે ઈશને લઈશું અને આ અહીંયા નોર્થ ઈસ્ટને લગતા જે કંઈ પણ દોષ છે એના નિવારણ અર્થે શાસ્ત્રમાં એવું કહેલું છે કે જેમ કે માયામત્તમ છે, વિશ્વકર્મ પ્રકાશ છે, સમરાંગન સૂત્રધાર છે બરાબર, આ બધા ગ્રંથની અંદર જે શ્લોક્સ આપેલા છે એ શ્લોકમાં કોઈ ને કોઈ રીતે આ દિક્પાલોનું રહસ્ય બતાવેલું છે. બિલકુલ. કે જેમ કે ઈશાન ખૂણાની આપણે વાત કરીએ છીએ તો ત્યાં જે દિક્પાલ જે છે તો એ મહાદેવ છે, ઈશ છે, ઈશ્વર તરીકે નિમણૂક છે એમની, અને વાસ્તુ પુરુષનો બી એક એંગલ, વાસ્તુ પુરુષનો પણ એક એંગલ છે જેનું માથું ત્યાં છે. તો દિક્પાલ કામ શું કરે કે દરેક દિક્પાલ જે છે એનું એક આયુધ હોય છે. આયુધ એટલે કે એ પ્રોટેક્શન માટેનો એક હથિયાર. તો આ દિશામાં જે દિક્પાલ છે જે આપણે શિવ તરીકે એને ગણીએ છીએ તો એમનું આયુધ છે ત્રિશુલ છે. બિલકુલ બરાબર. તો ઈશાન ખૂણાને લગતા કંઈ પણ દોષ છે તો એ દોષના નિવારણ માટે ત્રિશુલનો ઉપયોગ કરી શકીએ. હા, યંત્ર તરીકે પણ એક કોપરની પ્લેટ ઉપર ત્રિશુલને બનાવી અથવા તો માર્કેટની અંદર જે ત્રિશુલ્સ મળે છે એ ત્રિશુલને પણ પૂજા વિધિથી એને ત્યાં સ્થાપન કરવામાં આવે તો એ દિશાનો દોષ દૂર થાય છે. ત્યારબાદ આપણે જઈએ પૂર્વ દિશા ઉપર તો પૂર્વ દિશાની અંદર જે દિક્પાલ છે ઇન્દ્ર છે, ઇન્દ્રદેવ છે બરાબર. યસ. તો ઇન્દ્ર જે છે એ રાજા સમાન સુખ આપે છે. બિલકુલ. તો એટલા માટે કીધું છે કે ઇન્દ્ર ભગવાનનું જે પ્રોટેક્શન કરવા માટેનું જે હથિયાર છે બરાબર એ છે વજ્ર. બરાબર. તો અહીંયા વજ્રનું સ્થાપન કરવાથી આપણને પૂર્વ દિશાના જે કંઈ પણ દોષ છે એ દોષમાંથી આપણને મુક્તિ મળે છે. બિલકુલ બિલકુલ બરાબર. સાથે સાથે ઇન્દ્ર યંત્ર પણ છે કારણ કે જે દિશા જે છે એને પ્રોટેક્શન માટે એ દેવનું સ્થાપન કરવું જરૂરી. બિલકુલ. અને મેં સાંભળ્યું કે પૂર્વ દિશા છે દેવતાઓની દિશા છે, ઘણા બધા દેવતાઓની વાત છે. બરાબર છે. તો એ જ રીતે ઇન્દ્રદેવના દિક્પાલ તરીકે ત્યાં આપણે સ્થાપન કરવું જોઈએ. ત્યારબાદ જે સાઉથ ઇસ્ટ કોર્નર જેને આપણે અગ્નિ દિશા કહીએ છીએ બરાબર, તો અહીંયા જે દિક્પાલ છે એ અનિલ કરીને એક દિક્પાલ છે જેને અગ્નિ પણ કહેવાય છે પણ એ દિક્પાલનું નામ અનિલ છે બરાબર. તો અહીંયા શક્તિ સ્વરૂપે એક ત્રિશુલની, જેમ કે આપણે નોર્થ ઇસ્ટમાં ત્રિશુલની સ્થાપના કરીએ છીએ તો શક્તિ સ્વરૂપે અહીંયા જે છે તલવારની સ્થાપના થાય છે બરાબર. તો આ જે સ્થાપના કરવાના જે અમુક નિયમો છે તો એ દિક્પાલને ધ્યાનમાં રાખી અને એ વસ્તુની ત્યાં સ્થાપના કરવામાં આવે છે. એ જ રીતે આપણે જોઈએ તો દક્ષિણ દિશા, દક્ષિણ દિશામાં આપણે કહીએ છીએ કે યમ છે, યમરાજ, અને દક્ષિણથી બધા જ ગભરાય છે. બિલકુલ. કારણ કે એ દિશા જેમ લખેલું છે ને કે દક્ષિણ એટલે દરેક વસ્તુ ક્ષીણ થાય છે એટલે ઓછી થાય છે. બિલકુલ બરાબર. તો આ દિશામાં જ્યારે પણ એન્ટ્રન્સ હોય અથવા તો આ દિશામાં જ્યારે પણ દોષ હોય છે તો યહાં આ દિશાના જે દિક્પાલ છે યમ છે. હવે યમ જે છે એમની પાસે છે દંડ બરાબર. તો અહીંયા જો દંડનું સ્થાપન કરવામાં આવે તો આ દિશા પ્રોટેક્ટ થાય છે. આપણે સાથે સાથે એ પણ જોઈશું કે ભાઈ આ દરેક દિશા જે છે એ પ્લેનેટરી પોઝિશનમાં ક્યાં ક્યાં પ્લેનેટ છે એ પછી જોઈશું. પ્લેનેટ વાઇઝ બી વાત કરીશું. હા, પણ અહીંયા યમ જે છે એ આપણને પ્રોટેક્શન કરે છે એક દંડ તરીકે. તો અહીંયા દંડનું સ્થાપન કરવું જરૂરી છે. એ જ રીતે સાઉથ વેસ્ટ ડિરેક્શન જેને આપણે નૈઋત્ય ખૂણો કહીએ છીએ તો નૈઋત્ય ખૂણો જે છે ત્યાં નૈઋતિ દિક્પાલ તરીકે નૈઋતિનો વાસ છે ત્યાં બરાબર. અને નૈઋતિ જે છે એ પિતૃઓને રિપ્રેઝેન્ટ કરે છે કે આપણે જે પિતૃઓ જે છે એમની એનર્જીને ત્યાં રિપ્રેઝેન્ટ કરે છે.
તો હવે આ નૈઋતિ જે છે એમનું જે શસ્ત્ર જે છે બરાબર એ શસ્ત્ર જે છે એ તલવાર જેવું જ છે પણ આગળથી જે છે ને અણીવાળું ને પછી સીધું છે. બિલકુલ બિલકુલ બરાબર. તલવારની અંદર કેવું છે કે આમ વક્ર હોય છે પણ આ સ્ટ્રેટ છે. તો અહીંયા અગેન આપણે એ શસ્ત્રનો ઉપયોગ યંત્ર તરીકે કરીએ તો આ દિશાના દોષમાંથી આપણને મુક્તિ મળે છે. ચોક્કસ. ત્યારબાદ આપણે જોઈએ પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશા જે છે ત્યાં વરુણ દેવ કરીને છે, દિક્પાલ, વરુણ દેવ અને દિક્પાલ તરીકે ત્યાં એનું સ્થાપન છે. તો અહીંયા જે છે એમનું જે શસ્ત્ર છે એને પાશ કહેવાય છે. ઓકે બરાબર. તો અહીંયા કોઈ ને કોઈ રીતે પાશ એટલે શું છે કે એક જે દોરડું હોય બરાબર, દોરડાનું એ રીતના આપણે રાખવામાં આવે છે જેને પાશ તરીકે કહેવાય છે. તો એ પાશનું જે યંત્ર જે છે એ આ દિશાના દોષમાં દોષના નિવારણમાંથી મુક્તિ આપે છે. બિલકુલ બિલકુલ. ત્યારબાદ જોઈએ આપણે વાયવ્ય દિશા, નોર્થ વેસ્ટ ડિરેક્શન બરાબર. અહીંયા દિક્પાલ તરીકે જે છે એ વાયુ છે, વાયુદેવ છે. તો વાયુદેવ જે છે એ એનું જે શસ્ત્ર, એનું જે આયુધની વાત છે તો એ છે ધજા. બરાબર. તો જ્યારે પણ નોર્થ વેસ્ટ રિલેટેડ કોઈ પણ ઇસ્યુઝ હશે ત્યારે આપણે ધજા તરીકેનું એક યંત્ર છે એનું સ્થાપન કરવું જોઈએ. હવે આ આઠ દિક્પાલની વાત થઈ બરાબર. હવે બે દિક્પાલ હજી બાકી છે. બિલકુલ. આકાશ અને પૃથ્વી. આકાશ અને પૃથ્વી. બિલકુલ બરાબર. તો સેન્ટર ઓફ ધ હાઉસ જે છે ત્યાંના દિક્પાલ તરીકે બ્રહ્માજીને લીધેલા છે. બરાબર. તો બ્રહ્માજી જે છે એ દરેક દિશાઓનું સંચાલન કરે છે. એટલા માટે બ્રહ્માજીને ચાર મુખ છે જે ચારે ચાર દિશાને એક સાથે જોવે છે. તો જ્યારે પણ બ્રહ્મસ્થાનમાં દોષ હોય ત્યારે દિક્પાલ તરીકે ત્યાં બ્રહ્માજીનું સ્થાપન થાય છે, બ્રહ્માજીના યંત્રનું સ્થાપન થાય છે, એના નૈવેદ્ય તરીકે પંચામૃત છે. આપણે ઘણા એપિસોડમાં વાત બી કરેલી છે કઈ રીતના એમની વિધિ વિધાન કરવી. અને એના પછીનું જે છેલ્લું છે જે આકાશ તત્વ જે જેના દિક્પાલ છે અનંત. બિલકુલ. તો જ્યારે પણ કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં રહે છે તો અહીંયા કેવું છે કે જે ફર્સ્ટ ફ્લોરથી લઈને ચાર ફ્લોર સુધીમાં રહે છે એમને અર્થ તત્વનું રિઝલ્ટ મળે છે. ત્યારબાદ દરેક વ્યક્તિને પૃથ્વી તત્વ છોડી અને આકાશ તત્વનું રિઝલ્ટ મળે છે ત્યારે આ દિક્પાલનો અહીંયા યુઝ કરવો જોઈએ. તો આ જ રીતના દસે દસ દિક્પાલ આપણા જીવનની અંદર એક સકારાત્મક રિઝલ્ટ આપે છે અને કોઈ પણ દોષમાંથી આપણને મુક્તિ આપે છે. તો આ આખી દિક્પાલ જે છે એની વાત છે. અને જ્યારે વાસ્તુ પૂજન કરવામાં આવે છે ત્યારે 81 પદના વાસ્તુની અંદર આ દરેક દિક્પાલને બલિ આપવામાં આવે છે. બલિ ધેટ મીન્સ કે એમને જે નૈવેદ્ય આપવાનું હોય એ નૈવેદ્ય આપી અને એને તૃપ્ત કરવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ નવું મકાન લે છે, નવો ફ્લેટ લે છે કે નવી ફેક્ટરી લે છે અથવા તો રિનોવેશન કરી અને એમાં રહેવા જાય છે એ લોકોએ દરેકે વાસ્તુ યજ્ઞ કરવો જોઈએ. કારણ કે વાસ્તુ યજ્ઞની અંદર આ દરેક દિક્પાલનું પૂજન થાય છે. બિલકુલ બિલકુલ. અને એ દિક્પાલના નૈવેદ્યનું અર્પણ થાય છે જેને બલિ પ્રકરણ કહેવાય છે. જો એ કરવામાં આવે તો જ એ દિક્પાલની એનર્જી આપણને એ ઘરની અંદર મળે છે. બિલકુલ બિલકુલ. અને વાસ્તુ દોષમાંથી આપણને મુક્તિ પણ મળે છે. વાસ્તુ ગુરુ, તમારો વિશેષ આભાર માનીશ કે આજના એપિસોડમાં જે આજે વાત છે, ટોપિક કર્યો છે કે દસે દિશાઓના જે દેવ છે એ કઈ રીતે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તો આપણે મુખ્ય ચારની દિશાની હું ફરીથી વાત કરું તો તમે જે વાત કરી કે ઉત્તર દિશા છે એ કુબેર દેવ છે અને એ ધન પ્રાપ્તિ કરાવે છે. અને બીજું જે અમને દક્ષિણ દિશાની વાત કરી કે યમરાજ છે કે જે શોક અને કાયમ બાધાઓ આપતા હોય છે. એ પ્રમાણે પૂર્વ દિશાની વાત કરીએ, પૂર્વ દિશાઓમાં દેવતાઓનો તો ઘણા બધા દેવતાઓનો વાસ છે, એની એક સ્થાપના હોય છે. અને જે પશ્ચિમ દિશાની વાત કરી તમે, પશ્ચિમ એ વરુણદેવ છે, એ ઓક્સિજન, જલ, જે પ્રાણવાયુ જે બધી આ એ કાયમ પ્રોવાઈડ કરતા હોય છે. તો આ મુખ્ય ચાર દિશાઓનું પણ જો આપણે જો ધ્યાન રાખી લઈએ અને એના દેવતાઓનું જો એક સન્માનની રીતે એનું જે વ્યવસ્થા કરવામાં આવે એની પૂજા અર્ચના, તો ચોક્કસપણે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે. આ અમારો પ્રયત્ન હતો કે આ દિશાઓના જે દેવતાઓની એક બાબત હતી એને ખૂબ સારી વાત થઈ છે. વાસ્તુગુરુ, એ જ રીતે જો આપણે આ
દસેક દિશાઓના જે ગ્રહોની વાત કરીએ, જેમ પ્લેનેટ્સની વાત કરી તમે, તો ગ્રહો અનુસાર જે દિશાઓ છે એના દિશાઓના ગ્રહો કયા છે અને એ કઈ રીતે કામ કરે છે એની પણ વાત કરી. આપણા શાસ્ત્રની અંદર એવું કહેલું છે કે જ્યોતિષ અને વાસ્તુ આ બેનો જે સમન્વય જે છે એ જો પ્રોપર રીતે કરવામાં આવે તો દરેક દિશા અને આપણા જે ગ્રહો છે એનું જે સિંક્રોનાઇઝેશન છે એ પ્રોપર થાય છે અને આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. પણ ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિ જે છે ને જ્યોતિષનો પોર્શન છોડી દે છે અને ફક્ત વાસ્તુને રિલેટેડ જ એ એરેન્જમેન્ટ કરતો હોય છે. પણ અહીંયા એવું છે કે આપણે અગાઉ બી વાત કરેલી, એક છે બર્થલક અને એક છે અર્થલક. બર્થલક એટલે તમારા જન્મનો નકશો અને અર્થલક એટલે તમે જ્યાં રહો છો તે, બરાબર. હવે એ બેવને જો મેચ કરી અને એની એનર્જીને યુટિલાઇઝ કરવામાં આવે તો આપણને જોઈએ તેવા રિઝલ્ટ્સ મળે છે અને એમાં તોડફોડ કરવાની કોઈ જ જરૂર નથી. જેમ આપણે કુબેર દેવને ઉત્તર દિશાના દિગ્પાલ તરીકે જોઈએ છીએ, તો એસ્ટ્રોલોજિકલ જ્યારે વાત કરીએ છીએ તો ઉત્તર દિશા જે છે એમાં બુધ ગ્રહનું આધિપત્ય છે, બરાબર, પ્લેનેટ તરીકે બુધ ગ્રહ. હવે બુધ જે છે એ શું કરે છે, વાણી, બરાબર, અને વ્યવસાય અને વેપાર ઉપર એનું આધિપત્ય છે. તો જ્યારે પણ ઉત્તર દિશામાં કોઈ પણ દોષ હશે ત્યારે આપણી લાઈફની અંદર, એક તો કુબેર છે ધનના કારક છે, બિલકુલ બિલકુલ, તો ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ થશે, સાથે સાથે વાણી રિલેટેડ પ્રોબ્લેમ થશે, વેપાર અને જ્યાં નોકરી કરીએ છીએ અથવા તો આપણો જે કંઈ બિઝનેસ છે એ બિઝનેસને રિલેટેડ કોઈ ને કોઈ આપણને ઇશ્યુઝ આવે છે. તો અહીંયા એવું કહેવાય છે કે અહીંયા બુધ જે છે પ્લેનેટની પોઝિશનમાં બુધ, તો અહીંયા બુધ યંત્ર જે છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ અથવા તો બુધના મંત્રનો જપ કરવો જોઈએ. જે વ્યક્તિના ઘરની અંદર ઉત્તર દિશામાં કોઈ પણ દોષ છે એમને દિગ્પાલ તરીકે કુબેર યંત્ર લગાડવું જોઈએ, સાથે સાથે એમને ટચલી આંગળીની અંદર એક પન્ના ધારણ કરવો જોઈએ, જેને લીધે એ દોષ જે છે દિશાનો એ દોષમાંથી એમને મુક્તિ મળે છે. કારણ કે એવું કહેવાય છે વાસ્તુની અંદર કે તમારા ઘરની જે દિશા ડેમેજ છે એની ઉર્જા આપણા શરીરમાં પણ ઓછી મળવાની, તો એને રિલેટેડ જે કોઈ પણ પ્લેનેટ છે એ ધારણ કરવા માત્રથી પણ આપણને રિઝલ્ટ મળે છે. ચોક્કસ. તો એ જ રીતે આપણે જોઈએ કે ભાઈ ઈશાન ખૂણો છે તો ત્યાં બૃહસ્પતિ એટલે કે ગુરુ નો વાસ છે, જેને આપણે એસ્ટ્રોલોજિકલ વાત કરીએ તો ગુરુ જે છે એ આખી દિશાનું સંચાલન કરે છે, બરાબર, અને એમનું જે રત્ન છે એ પોખરાજ છે. તો જે લોકોના ઘરની અંદર નોર્થ ઇસ્ટની અંદર સ્ટેરકેસ છે કે ટોયલેટ છે કે કિચન બની ગયેલું છે, તો એમના ઘરની મુખ્ય વ્યક્તિએ પહેલી આંગળીમાં એક પોખરાજનું રંગ સોનામાં ધારણ કરવું જોઈએ અને ગુરુવારના દિવસે આ ધારણ કરવું જોઈએ, જેને લીધે એ દિશાના દોષમાંથી મુક્તિ મળે, બરાબર. હવે એ જ રીતે જ્યારે પૂર્વ દિશાની વાત કરીએ તો દિગ્પાલ તરીકે ઇન્દ્ર છે ત્યાં, પરંતુ પ્લેનેટ તરીકે જોવા જઈએ તો ભગવાન સૂર્ય છે, સૂર્ય છે, બરાબર, અને એમનું જે રત્ન જે છે એ માણેક છે. તો માણેકનું રત્ન, બરાબર, રિંગ ફિંગરની અંદર રવિવારના દિવસે પૂજા વિધિ કરી અને પહેરવું જોઈએ. બિલકુલ. આમાં કેવું છે અશોકભાઈ, ઘણી વખત એવું હોય છે કે માણસો શું છે કે ભાઈ માર્કેટમાંથી સ્ટોન લઈ મઢાવીને પહેરી લેતા હોય છે, બરાબર, બરાબર, પણ એવું નથી. કોઈ પણ સ્ટોન જે છે એનું શુદ્ધિકરણ એટલું જ જરૂરી છે, સાથે સાથે શુદ્ધિકરણની સાથે એને એક્ટિવેશન કરવું જોઈએ. એક્ટિવેશન ધેટ મીન્સ આફર્મેશન, કે એ સ્ટોનમાંથી આપણે શું જોઈએ છીએ. તો આફર્મેશનની રીત માટે આપણે મંત્ર કરવા જોઈએ, બરાબર. તો એ મંત્ર કરવાથી આપણને એ જે સ્ટોન છે એ આપણને રિઝલ્ટ આપે છે. તો પૂર્વ દિશા જે છે એ માણેક્ય એટલે કે માણેકને રિપ્રેઝન્ટ કરે છે, તો માણેકનું નંગ ધારણ કરવું જોઈએ. એ જ રીતે અગ્નિખૂણો જે છે ત્યાં પ્લેનેટરી પોઝિશનમાં શુક્રનો વાસ છે. શુક્ર જે છે આપણે આકર્ષણ આપે છે અને સ્ત્રીનો કારક છે, તો અહીંયા ઘરની સ્ત્રીઓને કોઈ ને કોઈ રીતે જો દોષ હશે તો તકલીફ થશે. તો અહીંયા ડાયમંડ પહેરવાનું એક સૂચન છે. બિલકુલ. જે લોકો ડાયમંડ નથી પહેરી શકતા એમને ક્રિસ્ટલની માળા, બરાબર, સ્ફટિકની જે માળા કહીએ છીએ એ માળા પણ ધારણ કરી શકે,
अथवा तो एनू सब्स्टिट्यूट बराबर मोजोनाइट करीने एक डायमंड आवे छे, मोजोनाइट डायमंड पण पहेरी सके। त्यारबाद दक्षिण दिशा जे छे एमना प्लेनेटरी पोजिशन प्रमाणे मंगळनो वास छे त्यां बराबर। अने मंगळ जे छे ए कहेवाय छे के दरेक वस्तुमां जो तमारे मंगलमय थवू होय बराबर तो त्यां मंगळ तरीके परवाळू पहेरवू जोईए। એટલે જે લોકોને સાઉથની એન્ટ્રી છે એ લોકોએ એક તો પરવાળું ધારણ કરે તો એમને સારા રિઝલ્ટ્સ મળે છે। નૈઋત્ય દિશા જે છે ત્યાં રાહુનો વાસ છે, તો રાહુ જે છે એ શું કરે છે કે આપણી લાઈફની અંદર ઇલ્યુઝન્સ ક્રિએટ કરે છે। બિલકુલ બિલકુલ। તો આ દિશાના દોષમાંથી મુક્તિ મેળવવા માટે આપણે રાહુના મંત્ર કરવા જોઈએ, રાહુનું નંગ ધારણ કરવું જોઈએ, સાથે આઠમુખી રુદ્રાક્ષ પણ પહેરવું જોઈએ। તો પ્લેનેટરી પોઝિશન પ્રમાણે પણ એ દિશાના દોષમાંથી આપણને મુક્તિ મળે છે। અને એ જ રીતે જ્યારે પશ્ચિમ દિશાની વાત કરીએ તો પશ્ચિમ દિશામાં શનિ, ભગવાન શનિ સાક્ષાત કર્મના દેવ છે, તો અહીંયા પ્લેનેટરી પોઝિશનમાં જોઈએ તો નીલમ આપણે જે કહીએ છીએ બરાબર, બ્લુ સફાયર, તો નીલમ જે છે એને ધારણ કરવું જોઈએ મધ્યમાં આંગળીમાં। પણ નીલમ પહેરતા પહેલાં તમારે તમારા ઘરનું એનાલિસિસ કરવું જોઈએ, તમારા બર્થ ચાર્ટનું એનાલિસિસ કરવું જોઈએ, કારણ કે આ એક સ્ટોન એવો છે કે એ આપણને સૂટ થાય છે કે નહીં એ જોવું ખૂબ જરૂરી છે। તો આ પ્રમાણે આપણે પશ્ચિમ દિશાના કંઈ પણ દોષમાંથી મુક્તિ મેળવવા માટે નીલમ પહેરી શકાય, અથવા તો એમેથિસ્ટ કરીને ક્રિસ્ટલ છે એ પણ ધારણ કરી શકાય। ત્યારબાદ જોઈએ કે ભાઈ વાયવ્ય ખૂણો જે છે બરાબર, તો આ ખૂણાના દેવ જે છે એ ચંદ્ર છે પ્લેનેટરી પોઝિશન પ્રમાણે, તો ચંદ્ર જે છે એ મનનો કારક છે અને અગેન સ્ત્રી તત્વને રિપ્રેઝન્ટ કરે છે। તો અહીંયા આપણે ચંદ્રનું નંગ ટચલી આંગળીમાં ચાંદીમાં ધારણ કરવું જોઈએ સોમવારના દિવસે। આ જ રીતે આખે આખા જે આપણે જોયા કે ભાઈ આઠે આઠ દિશાના જે દોષ છે તો એ પ્રમાણે આપણે એ રિઝલ્ટ્સ મળે। જ્યારે બ્રહ્મસ્થાનમાં દોષ હોય ત્યારે પ્લેનેટરી પોઝિશનની અંદર એવું કીધેલું છે કે બ્રહ્મસ્થાનમાં બ્રહ્માજી જે છે અને એનું આસન જે છે પીળું છે બરાબર, તો અહીંયા યલો કલરના સ્ટોનનું પણ એક રેકમેન્ડ છે તો એ પહેરવું જોઈએ। પણ અહીંયા એવું કહીશ કે જ્યારે બ્રહ્મસ્થાનમાં દોષ હોય ત્યારે નવગ્રહના મંત્રપાઠ પણ એ ઘરમાં થવો જોઈએ, જેને લીધે દરેક દિશાના દોષમાંથી મુક્તિ મળે અને આ પ્લેનેટની રીતે પણ આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે। તો દર્શક મિત્રો આ એકદમ જે કહેવાય ને કે નાની વાત છે પણ ખૂબ જ ઇફેક્ટિવ છે કે તોડફોડ વગર વાસ્તુને આપણે ખૂબ સારી રીતે એડોપ્ટ કરી શકીએ છીએ। વાસ્તુગુરુ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે ખૂબ જ ઉપયોગી એવી જે માહિતી આજે એની ચર્ચા કરી છે કે વાસ્તુના જે દસે દિશાઓ પ્રમાણેના જે એના દેવ છે એના ગ્રહો છે અને એના જે ઉપચાર જે પ્રમાણેની એક વિધિવત તમે જે વાત કરી પ્રયોગ સાથે, તો એ તોડફોડ કર્યા આગળ પણ એ જીવનમાં કેટલી ખુશાલી લાવી શકે છે। તો દર્શક મિત્રો જે આંતરિક વ્યવસ્થાઓ છે એ વાસ્તુશાસ્ત્ર અનુસાર એના જે સુખના જે રહસ્યો છે એ આજે એમને પિટારામાંથી ખજાનામાંથી ખૂબ જ સુંદર રીતે આપણને આપ્યા છે। અને જો એ રીતે જો આપ ફોલોઅપ કરશો વાસ્તુમાં તો ચોક્કસપણે જે ઘરમાં જે એક સારી ગ્રોથ એક સુખ સમૃદ્ધિ ચોક્કસપણે બની રહેશે। દર્શક મિત્રો સમયની અહીંયા મર્યાદા છે, પરંતુ આ મુદ્દે જો આપના કોઈ પ્રશ્નો સમસ્યા હોય આપના કોઈ પ્રતિભાવ હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર મોકલી અને આપ કાર્યક્રમમાં એનું સમાધાન મેળવી શકો છો વાસ્તુગુરુ સાથે। તો દર્શક મિત્રો ફરી મળીશું આવતા એપિસોડમાં વાસ્તુના ઘણા બધા રસમય અને જબરદસ્ત ટોપિક ઉપાયો સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર। નમસ્કાર।